જય સેમનાય મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર સંસ્કૃતમાં એકમ 4 એ સુધીર એ આપણે ભણશું. મિત્રો, અત્યારે આપણે કુલ 3 પાઠ પૂર્ણ કર્યા અને ચોથો પાઠ છે એ તમારે આજે પૂર્ણ એ કરશું. બાકી બુકની અંદર તમારે હું તમને લેશન આપીશ, જ્યારે પાઠ પૂછાશે ત્યારે બાકી બુકમાં પણ તમારે આ પાઠ છે પૂર્ણ કરવાના રહેશે. તો આપણે ચોથો પાઠ છે એ સુધીર, એ એટલે આવ, એ સુધીર એટલે નામ છે. તો આ કાવ્યની અંદર શું છે તો તમે જુઓ, પહેલાં તો આ પાઠ જોતા જ એવું લાગે કે એની અંદર ભારતનો નકશો, આ દેશનો નકશો છે આપેલો છે. એટલે આપણા દેશના લોકોને અનુસરીને અમારે કંઈક વાત કરીએ છીએ, અમુક વાક્યો છે, અમુક બાબતો છે, એ પાઠ પણ નાનો છે મિત્રો. એટલે આપણે આજે આ પાઠ છે એક જ પેનમાં પાઠ છે પૂર્ણ થશે. એ સુધીર એ સુવિક્રમ ખેલાંગણ ગચ્છામાં ધાવન કૂદન ચલે નહીં ખલે વ્રજ કાયતન. એ એટલે આવ સુધીર, આવ સુધીર, સુવિક્રમ આવ સુવિક્રમ, ખેલાંગણ ગચ્છામાં રમતના મેદાનમાં જઈએ. આપણું શરીર છે એ તંદુરસ્ત કરવા માટે જ્યારે જમીએ છીએ, ખોરાક લઈએ છીએ, એની સાથે કસરત પણ છે એ મહત્વની છે. તો રમતના મેદાનમાં આપણે જઈએ, ધાવન કૂદન દોડીએ કૂદીએ ચાલવાએ ચાલીએ અને ખેલે રમીએ. આ રમતના મેદાનમાં શું કરવાનું છે કે દોડવાનું કૂદવાનું ચાલવાનું ને રમવાનું. આપણું શરીર છે વ્રજ કાયતમ, વ્રજ જેવું વિંદા માટે મેળવીએ. વ્રજ એક હથિયાર છે, ઇન્દ્રનું એક હથિયાર છે વજ્ર. આ વજ્ર છે એ બહુ શક્તિશાળી છે, એને મોટા મોટા પહાડો છે એ તૂટી જાય છે. ઇન્દ્રએ આ દધીચ ઋષિના હાડકામાંથી આ વજ્ર છે બનેલું છે, એટલું મજબૂત છે, શક્તિશાળી છે. આપણું શરીર પણ જો આપણે ધ્યાન રાખીએ, રમત રમતમાં જઈને કસરત કરીએ, રમીએ, કૂદીએ, નાના બાબતો કૂદે છે કેવા બરાબર, એને થાક છે લાગે નહીં. આજે ઉઘા ઉઠો છે, સવારમાં ચાલવા નીકળે છે, તો આની જે શુદ્ધનું શરીર છે, સ્વસ્થ છે, એ તાકાતવું બને છે અને આપણે એ શરીર આપણું તંદુરસ્ત બને છે. એવું આ સુવિક્રમ અને સુધીરને જ્યોતિષને કહે છે. આ સુધીર આવ સુવિક્રમ રમતના મેદાનમાં જઈએ, દોડીએ કૂદીએ ચાલીએ અને રમીએ, વજ્ર જેવું શરીર વિંદા માટે બનાવીએ. એ સુશીલે એ મૃણાળિની, હવે સ્ત્રીઓ છે બહેનો છે ને કહે છે, આ સુશીલા આ મૃણાળિની પુષ્પવાટિકા ગચ્છામાં. બહેનોને શું કામ કરવાનું છે તો કે પુષ્પ બગીચો છે, બગીચામાં જઈએ, વિધે કુસુમા વિધય અલગ અલગ ફૂલો એ મેળવીએ. વિઘ્ન વિનાશકમ અચમ, અને વિઘ્ન વિનાશક એ ગણપતિનું પૂજન કરવું. ગણપતિને ગણપતિજીને પગે લાગી અને આ બહેનોને છે પુષ્પ અર્પણ કરવાની વાત કરી છે, એટલે તમારામાં સંસ્કાર પણ એ છે એ આવે. આવ શિલા આવ મૃણાળિની પુષ્પવાટિકા બગીચામાં જઈએ, વિવિધ વિવિધ પુષ્પ મેળવી અને માળા બનાવીએ. વિઘ્ન વિનાશક વિઘ્નના વિનાશક ગણપતિજીને અર્ચન માટેનું પૂજન કરીએ. એ દિનેશ પ્રણવ ગણેશ. હવે બાકીના જે મિત્રો છે આવે છે, આવ દિનેશ પ્રણવ અને ગણેશ. જ્ઞાન નિધિ સૂચિનાય, જ્ઞાન નિધિ જ્ઞાનનો ખજાનો સૂચિયાનો યુમ મેળવી. આપણે શરીર જે તાકાતવર બનાવીએ, આપણામાં સંસ્કાર વધે, આપણામાં જ્ઞાન પણ છે એ વધારવું જોઈએ. જ્ઞાન પણ માણસ છે એ ખાલી છે, આપણામાં જ્ઞાન હોય તો કોઈ પણ જગ્યાએ આપણે છે એ જઈ શકીએ છીએ. આવ દિનેશ પ્રણવ ગણેશ, જ્ઞાનનો ખજાનો છે એ મેળવીએ. એ શાર્દે ગિરજા વર્તે, આવ શ્રદ્ધા ગિરજા અને વર્તા, જ્ઞાન વિરોધો વિરામ, જ્ઞાનને વિરાજો આ જ્ઞાનના સંગ્રહમાં વિહરીએ. આ જ્ઞાનનો જે ખજાનો છે, સાગર છે, દરિયો છે મિત્રો, જંગલનો દરિયો છે, ખૂબ મોટો દરિયો છે. આપણે દરેક જ્ઞાન મેળવવા માટે આપણે કોઈ પણ જ્ઞાન વ્યક્ત કરીએ એ જ્ઞાન ટૂંકું જ છે. દરેક વિષયમાં સંસ્કૃત હોય, વિજ્ઞાન હોય, ગણિત હોય, ગુજરાતી હોય, દરેકમાં બહુ જ્ઞાન છે અને એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દિવસોના દિવસો વ્યાજ જાય છે. અને ત્યારે આપણે ફક્ત અત્યારે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, એક દરિયાનો ટીપું છે, જેના માટેનો જે દરિયો છે, જ્ઞાનનો જે દરિયો છે એનો ટીપું છે એ આપણે મેળવીએ છીએ.
ज्ञान मिले अपने खूब समय अपनी पास ज्ञान नो खजानो खूब है मेलवो समय आधीन दरक अपने कार्य करे तो अँ कीधे दिनेश प्रणव गणेश ज्ञान नो खजानो मेलवी आ शारदा गिरिजा ने वंदा ज्ञान सागर में विराण करिए हमें आए तनवा मनसा हितम चरंत तनवा तन ने मन से हितम हित आचरण करिए बहुत महत्वपूर्ण है लोगों माटे अपना समाज माटे आ वाक्य है कि भाई तन शरीर मन से अपने हित आचरण करिए सदा गुणम अनुगच्छाम सदा हमेशा गुरु अनुसरण करिए हमें बे गुरु कोने में आए गुरु पूजन अपने एक वर्ष में एक वक्त करिए बराबर नहीं अपने आखी जिंदगी गुरु माता पिता आभारी छे पहला गुरु छे तमारी माता बीजा गुरु तमारा पिता बीजा गुरु आवे छे तमारा शिक्षक तमारा वडे जे टीचर छे पर त्रणे गुरु छे त्रणे गुरु ने आपणे अनुसरण करवो जोईए तन अने मन ने आचरण करी अने हमेशा एनु गुरु नु अनुसरण छे करवो जोईए भारत मा तो सेवा स्वीकार देश हितार्थ जीवावो છેલ્લે વાત કરી છે મેં દગા વાત કે આપણો દેશનો લક્ષ્ય છે એમાં આ ચોપડી માપેલો છે તો ભારત માતાની સેવા કરીએ ભારતની સેવા કઈ રીતે કરીએ ભણીને જ્ઞાન પ્રાપ્ત કરીને અલગ બીજું સારી કાર્ય કરીને સૈનિક ન બની કાંઈ નહીં પણ સૈનિક જેવું પણ આપણે આપણા દેશમાં દેશની અંદર કે આપણો રાષ્ટ્ર આપણો દેશ છે એની અંદર જે રહેઠાણ છે આપણું જે શહેર છે આપણો જે મોહલ્લો છે મોહલ્લાની અંદર ખૂબ ધ્યાન રાખીએ કચરો પડ્યો હોય કોઈ જગ્યાએ કોઈ ખોટું વર્તન કરતું હોય તો આપણે અટકાવીએ કચરો છે લઈ લઈએ ખોટું આચરણ ન કરીએ બરાબર તો બધું જ્યાં જ્યાં ખોટું થાય છે દરેકનો વિરોધ કરીએ અને દેશની સેવા આ રીતે કરી શકીએ છીએ વડીલો હોય વૃદ્ધ હોય થઈ જશકતા હોય તો આપણે એને હાથ કરીને એને જ્યાં જગ્યાએ છે લઈ જવાનો હોય લઈ જઈએ માતા પિતા ગુરુનું આપણે સન્માન કરીએ તો આ શું છે દેશની સેવા છે જીવવું જોઈએ તો મિત્રો આની અંદર છે એ શેની વાત કરી છે તો કે ભાઈ અલગ અલગ બાબતો રમવાની આચરણની બરાબર જ્ઞાન પ્રાપ્ત કરવાની અને દેશની સેવા ગુરુનું આચરણ કરવાની છે એ વાત કરી છે આપણે આ પાઠ ગુજરાતી ફરી આપણે કરી લઈએ છીએ આવ સુધીર પહેલું વાક્ય છે આવ સુધીર આવશું વિક્રમ રમતના મેદાનમાં જઈએ દોડીએ કૂદીએ ચાલીએ રમીએ વજ્ર જેવું શરીર બનાવ્યું આવ સુશીલા આવ મુરાળીની પુષ્પ વાટિકામાં બગીચામાં જઈ વિવિધ પુષ્પો છે મેળવીએ અને માળા બનાવીએ વિઘ્ન વિનાશક ગણપતિને પૂજન કરીએ આવ દિનેશ આવ પ્રણવ ગણેશ જ્ઞાનનો ખજાનો મેળવીએ આવ શારદા ગિરજા વરદા જ્ઞાનના સાગરમાં વિચરણ કરીએ તન અને મનથી હિતનું આચરણ કરીએ હંમેશા ગુરુનું પૂજન કરીએ ભારત માતાની સેવા કરીએ તો દેશના હિત માટે જીવીએ તો મિત્રો આ જલાતકમાં એક કરે છે એને સરસ મજાની વાત આપણને કરી છે તો આપણે આપણો પાઠ જે છે આપણો પાઠ જે છે ચોથો પાઠ પાટીપુત્ર અંદર અનુવાદ સાથે લખી લઈએ અને સાથે પ્રશ્ન બે ત્રણ ચાર અને પાંચ બે ત્રણ ચાર અને પાંચ સવાલ એ પરીક્ષા પૂછાયેલા છે મિત્રો તો પાઠ્યપુસ્તક અંદર આપણે આ પ્રશ્નો છે એ પણ લખી લેવાના છે મિત્રો આપણા પાઠ છે એ પૂર્ણ જાહેર કરીએ છીએ.